નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ની તમારી સાથે હું સુધ્રુવી. રાજકોટ જિલ્લાના જેતપુરમાં પોલીસના સ્વેગમાં લોકોની લૂંટતી બેલડી પોલીસના સકંજામાં આવી છે. પોલીસે ઓળખ આપી લોકોને માર મારી મોબાઈલ તેમજ રોકડ રકમની લૂંટ ચલાવતા બે ગુનેગારો વાડિયાથી ઝડપાયા છે. દ્રશ્યમાં નજરે પડતા પોલીસ સાથે છુપાયેલા ચહેરા જેતપુર પોલીસે બેનકાબ કર્યા છે. જેતપુર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પોલીસ દ્વારા સિનિયર સિટીઝનને ધાક ધમકી આપી લૂંટ ચલાવતાની શહેર પોલીસે ફરિયાદો મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને પોલીસના હાથ લાગી નકલી પોલીસની બેલડી. પોલીસના સકંજામાં આવેલા વિજય ઉર્ફે દેવરાજ બામણિયા અને તેમનો સાથી અજય ઉર્ફે કાનુલાલ ક્યાં સાંજના સમયે જેતપુરના શાંત વિસ્તારોમાં જ્યાં ઓછા લોકોની અવર જવર હોય ત્યાં સિનિયર સિટીઝન તેમજ પરપ્રાંતીય લોકોને ઉભા રાખી પૂછપરછ કરી માર મારતા હતા અને પોતે પોલીસ હોવાની ઓળખ આપતા હતા. તેમજ ઉભા રાખેલા લોકો પાસેથી મોબાઈલ તેમજ રોકડ રકમની લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ શહેરના પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે જ્યારે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યું ત્યારે આ બેલડી અનેક જગ્યાએ સીસીટીવીમાં કેદ થઈ હતી અને જેમના પગલે પોલીસે વધુ તપાસ કરતા આ બંને આરોપી અમરેલી જિલ્લાના વડિયાના હોવાનું સામે આવ્યું હતું. ત્યારે શહેર પોલીસે વડિયા તપાસ કરતા બંને આરોપી ત્યાંથી મળી આવ્યા હતા. ત્યારે અત્યાર સુધી આ બંને આરોપીઓએ જેતપુર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 10 જેટલી લૂંટને અંજામ આપ્યો હોવાનું પોલીસે પૂછપરછમાં સામે આવ્યું છે. અત્યાર સુધી લોકો પાસેથી લૂંટેલા 14 મોબાઈલ સાથે રોકડ રકમ કબજે કરી છે અને આરોપીઓએ ઉપર અગાઉ પણ લૂંટના ગુના અને પ્રોહિબિશનના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે. જેતપુર સિટી વિસ્તારમાં એક દિવસ પહેલા સાંજના સમયમાં રાતે 8-10 ને વચ્ચે બે લોકો જો છે જેતપુર સિટીના અલગ અલગ વિસ્તારમાં, જો કે કેનાલ રોડ છે, સામાકાંઠા વિસ્તાર છે અને દાદાર તકિયા અને અલગ અલગ વિસ્તારમાં એ બે લોકો એક્ટિવા ઉપર ઘૂમીને અને જે સિનિયર સિટીઝન હોય અને જે પરપ્રાંતીય મજૂર હોય એવા લોકોને ટાર્ગેટ કરીને એ લોકોને પોલીસની ઓળખ આપીને અને એના પાસેથી પૂછપરછ કરીને પછી એ લોકોને ખિસ્સામાંથી મોબાઈલ અને જે લોકો પાસે રોકડ હોય એ મોબાઈલ અને રોકડ લઈને એ નીકળી જતા હતા અને એવા સાંજના સમયમાં 2 કલાકમાં લગભગ અલગ અલગ 10-11 એવા બનાવ બની ગયા હતા અને જ્યારે પોલીસને એના પછી તાત્કાલિકમાં જાણ પડી અને 3 ફરિયાદી જે છે 3 લોકો પોલીસ પાસે આવ્યા અને પોલીસ આમાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જે પ્રાથમિક વિગત મળી એને વિગત અનુસાર તાત્કાલિક તપાસ હાથ ધરી અને એમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે અને આ તપાસમાં અમારે જો જેતપુર સિટીમાં જે સીસીટીવી ફૂટેજ સીસીટીવી કેમેરા લાવેલા છે એ સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સ અને જે એમાં એ જો લોકો જે એક્ટિવા યુઝ કરી હતી એને એક્ટિવાના નંબર આધારે તપાસ હાથ ધરી અને એના તપાસના આધારે પછી અમરેલી જિલ્લાના વડિયા જગામાં એ લોકો મળી આવેલ છે. એમાં જે એ લોકોની એમો હતી સાંજના સમયમાં એ જે નીકળ્યા હતા અને જે સિનિયર સિટીઝન હોય અને જે પરપ્રાંતીય મજૂર હોય અને એવી જગ્યાએ ટાર્ગેટ કરતા જ્યાં કોઈ વધારે ભીડ ના હોય અને એમાં એ લોકોને એમાં કોઈ સામેથી કોઈ માણસ રેસિસ્ટ નહીં કરી શકે તો એવો એ લોકોનો એમો હતો અને પછી એમાં તાત્કાલિક એમાં જે પોલીસને જાણ પડીને ટીમો બનાવીને અમે ધરપકડ કરી છે એ લોકોની તાત્કાલિક અને જેતપુર સિટી પોલીસ વિસ્તારમાં જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં એ લોકોને વિરુદ્ધ 392 અને 419 અને 114 IPC કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. એમાં એક 2 આરોપી છે. એક પહેલા આરોપીનું નામ વિજય ભાઈ ઉર્ફે દેવરાજ જીતેન્દ્રભાઈ બામણિયા છે, રહેવાસી વડિયા. બીજાનું નામ છે અજયભાઈ ઉર્ફે કાનો ચિનુભાઈ લાલકિયા, એ પણ રહેવાસી વડિયાનો છે. એ બંને વિરુદ્ધ અગાઉ પણ લૂંટના ગુના દાખલ છે અને પ્રોહિબિશનના ગુના પણ દાખલ છે. કેટલા ગુનાઓ છે? એમાં જે એ લોકોના વિરુદ્ધ લૂંટના ગુના દાખલ છે એમાં અમરેલીમાં પણ છે અને સાયલામાં છે અને જે પ્રોહિબિશનના ગુના છે જેતપુર તાલુકા જેતપુર સિટી અને આજીડેમ વિસ્તારમાં છે. એમાં જે એ લોકો ઓળખ આપતા પોલીસ તરીકે ઓળખ આપતા અને પછી જ્યારે પોલીસ તરીકે ઓળખ આપતા તો એના પછી એ લોકોને થોડો એક એનો બેનિફિટ મળી જતો અને એમાં પછી એ લોકો સિનિયર સિટીઝન અને પરપ્રાંતિય મજૂરોને ટાર્ગેટ કરતા. સર, કેટલું મુદ્દામાલ કબજે થયો? એમાં જે અમારો મુદ્દામાલ રિકવર થયો છે એમાં ટોટલ 14 મોબાઈલ છે. એમાં 11 જે છે ભોગવનારના છે, એમાં 3 આરોપીઓના છે
અને એના સાથે સાથે 4,500 ના આજુબાજુ કેશ પણ રિકવર થયો છે. સુરેશ ભાલિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. પ્રાંતીય ચુનાવ રામપુરા નજીક થી મહિલાની હત્યા કર્યા બાદ જમીનમાં દાટેલી લાશનો 18 વર્ષ બાદ પોલીસે ભેદ ઉકેલ્યો છે. મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ બોલાચાલી થતા મહિલાની હત્યા કરી લાશને દાટી દીધી હતી, જ્યારે પોલીસે હવસકોર હત્યારાને ઝડપી જેલ હવાલે કર્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજના રામપુરા ચાર રસ્તા નજીક ખરાબામાં રામા પીર મંદિરના પાછળના વિસ્તારમાં દુર્ગંધ આવતા સ્થાનિકોએ કંઈક અજુગતું લાગતા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી, જેને લઈને પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તો દુર્ગંધ આવતી જગ્યાએ તપાસ કરતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ અજાણી મહિલાની દાટેલી લાશ પરથી રેતી હટાવી બહાર કાઢી હતી અને અજાણી મહિલાની કોવાયેલી લાશને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપવામાં આવી હતી. તે લાશમાં તેમના જમણા હાથે ચૌહાણ એલજી લખેલું હતું, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરતા પ્રાંતિજના મોછા ગામની મહિલા હોવાની ઓળખ થઈ હતી. જે મહિલાનું નામ મંગુ ઉર્ફે લીલા હતું, જે મંગુ 15 વર્ષથી તેમના ઘરેથી પ્રેમ સંબંધમાં નીકળી ગયા હતા તેવું તેમના પતિએ પોલીસને જણાવ્યું હતું. સાથે જ મંગુ રામપુરા તરફ 2 વર્ષથી ફરતા જોયા છે. પ્રાદેશિક પોલીસે પતિની ફરિયાદના આધારે અજાણા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ગઈ મહિનાના 24 તારીખે પ્રાંતિજે જે દાટેલી લાશ મળી હતી, અજાણી સ્ત્રીની લાશ મળી હતી, એના બાબતે તપાસ કરતા એની ઓળખાણ કરાવતા મહિલાની ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ અને એના પછી ટેકનિકલ સર્વેલન્સ તેમજ મેન્યુઅલ સર્વેલન્સ કરતા અને ઇન્ફોર્મરથી ઇન્ફોર્મેશન મળતા એક મહેશનાથ ભરત્રી, જે મૂળ રહે વિજાપુરનો છે, એને દુષ્કર્મ કરી અને ગોલરટુપો આપી ભોગ બનનારને મારી નાખી હતી અને દાટી દીધી હતી. એના પ્રાંતિજ પોલીસમાં 302 અને 201 પુરાવન નાશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ આરોપીને અટક કરી આગળની કાર્યવાહી પ્રાંતિજ પોલીસ કરી રહી છે. આ મહિલા એ આજુબાજુ પ્રાંતિજના આજુબાજુનો વિસ્તારની જ હતી અને આરોપી વિજાપુરનો હતો. પ્રાંતિજના રામપુરા ચાર રસ્તા નજીક ખરાબામાં 18 દિવસ પહેલા રામાપીર મંદિરના પાછળના ભાગે હત્યા કરેલ મહિલાની લાશ મળી આવી હતી. દુર્ગંધ મારતી મહિલાની લાશની ઓળખ વિધિમાં મોછા ગામની મંગુ તરીકે ઓળખ થઈ હતી, જે મંગુબેનના પતિએ 2 વર્ષથી રામાપીર તરફ ફરતા જોવાની વાત કરતાની સાથે જ પોલીસે રામાપીર મંદિર પાસેની રૂમમાં વિજાપુર તાલુકાનો મહેશ ભરથરી રહેતો હતો, જે છેલ્લા કેટલાક દિવસથી ગુમ હતો, જેની પોલીસ તપાસ હાથ ધરી હતી. મહેશનાથ પર શંકા થતા સઘન પૂછપરછ હાથ ધરતા મહેશનાથે મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ સામાન્ય બોલાચાલી થતા ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. બાદમાં હત્યા કરાયેલી મહિલાની લાશને મંદિર પાછળ ખોદેલ પાયામાં દાટી દઈને રેતી નાખી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરી ભાગી ગયો હતો, જેથી પોલીસે મહેશનાથ ભરથરીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. જલ રાવલ, અને ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, જેને લઈને બજારમાં લોકોની અવરજવર પણ વધી છે. તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધાનેરાની પોલીસ પણ સજ્જ બની છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, જેને લઈને ધાનેરામાં લોકોની અવરજવર પણ વધી છે. ધાનેરા શહેરના રસ્તાઓ લોકોથી ભરચક જોવા મળી રહ્યા છે, ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધાનેરાની પોલીસ તટસ્થ બની છે. પેટ્રોલિંગમાં વધારો કરી સતત ધાનેરા શહેર સુરક્ષિત રહે તે માટેની કામગીરી કરી રહી છે. ધાનેરા પોલીસ સ્ટેશનના PI સમીર સિદાબે સહિત પોલીસ સ્ટાફ દ્વારા ધાનેરામાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. ધાનેરાના જાહેર માર્ગો તેમજ વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલો દ્વારા ચાલતા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે કોરોનાની મહામારી વચ્ચે પણ બજારમાં લોકોની અવરજવર વધતા વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ગત વર્ષ કરતા આ વર્ષે બજારમાં ખૂબ જ ઓછી માત્રામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. સુરેશ ગલચર, અને ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. આજે વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસની તમામ મોરચે હાર થઈ છે. તમામ 8 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે, જેમાં ડાંગ બેઠક પર 30,000થી વધુની લીડ સાથે ભાજપ બેઠક જીતી છે. તો બીજી તરફ મોરબીમાં બહુ જ પાતળી સરસાઈથી બ્રિજેશ મિર્ચા જીત્યા છે, જોકે દિવાળી પહેલા મતદારોએ ભાજપને
મોટી ગિફ્ટ આપી છે જેની ઉજવણી તમામ બેઠક ઉપર કરવામાં આવી રહી છે વિજય ઉમેદવારો સરઘસ સાથે મતદારો વચ્ચે જીતનો જશ્ન મનાવવામાં પહોંચી ગયા છે તો ભાજપના કાર્યાલય કમલમમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો તમામ આઠ બેઠકો પર ભાજપની જીત થઈ છે ધારીમાં જેવી કાકડિયાની જીત થઈ છે જરડાંગમાં 30,000 લીટથી વિજય પટેલની જીત થઈ છે કપરાળામાં જીત ચૌધરીની જીત થઈ છે જરલીમડીમાં કિરીટસિંહ રાણા 20,000 મતથી વિજય પામ્યા છે મોરબીમાં પાત્રી સરસાયથી બ્રિજેશ મિર્જાની જીત થઈ છે જ્યારે કચ્છમાં 21,000 મતથી આત્મારામ પરમારની જીત થઈ છે અબડાસામાં 38,000થી વધુ મતથી પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ છે જ્યારે કરજણમાં અક્ષય પટેલની જીત થઈ છે તમામ આઠ બેઠકો પર ભાજપની જીત જોવા મળી છે કાલા સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ નમસ્કાર